કપરાડા તાલુકાના કોલવેરા ડુંગર પર રક્ષાબંધનના પર્વ નિમિત્તે જય જોહર યુવા ગ્રુપ દ્વારા તારપા નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી યુવાનોએ જૂની પરંપરા મુજબ તારપા વાજિંત્રો પર નૃત્ય કરીને પોતાની વર્ષો જૂની કલા અને સંસ્કૃતિ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. આજે રક્ષાબંધનના હિન્દુના પવિત્ર તહેવાર નિમિત્તે કોલવેરા ગ્રુપ દ્વારા કોલવેરા ડુંગર ઉપર, જે આ કપરાડા તાલુકાનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે અને આ ડુંગર પર સહેલાણીઓ પોતાનો મજા માણવા માટે અહીં આવતા હોય છે, તો આ તહેવાર નિમિત્તે અમે આદિવાસીનું જે પરંપરાગત વાજિંત્ર તારપું છે એના પર એક ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું. અહીં આજુબાજુના ગામથી ઘણા બધા સહેલાણીઓ આવેલા હતા અને જે સેન્સેક પોઈન્ટ છે, ત્યાંની જે પૌરાણિક ગુફાઓ છે અને કોલક નદીનું જે ઉદ્ગમ સ્થળ છે, તેમજ બાજુમાં જ્યાંથી આપણે કોલવેરા ડુંગર ચઢવાનું પ્રસ્થાન કરીએ છીએ ત્યાં હનુમાનનું પૌરાણિક મંદિર છે, એનું દર્શન કરીને લોકો સંતુષ્ટ થયા. આવનારા દિવસોમાં અમે સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે વધુ આ ડુંગરને વિકસિત કરે એવી જ અમારી માંગ છે અને આવનારા દિવસોમાં હજુ વધારે સહેલાણીઓ આ ડુંગર પર આવીને પોતાનું જે મનોરંજન છે એ કરે, એમને કોઈ પણ જાતની ગામ તરફથી કે અમારા ગ્રુપ વતી કોઈ પણ તકલીફ થશે નહીં એ અમે આ યુવા ગ્રુપને ખાતરી આપીએ છીએ. જય હિન્દ, જય જવાહર. અને વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકા અને કોલવેરા ગામ, જે આજે મહારાષ્ટ્રની સીમાડે આવેલું એવું ગામ કોલવેરા, અને કોલવેરાનો ડુંગર જે એક સુંદર, એનું વાતાવરણ સુંદર અને રડિયામનું છે, ત્યાં દર વર્ષે યુવાઓ એનો ડુંગરનો આનંદ માણવા માટે, કે રક્ષાબંધન હોય કે દિવાળી હોય કે ઘણા બધા તહેવારો આવતા હોય, એ લોકો આનંદ માણવા માટે ત્યાં ડુંગર ઉપર આવે છે. અને આદિવાસી જોહાર ગ્રુપ તરફથી આજે મજ રક્ષાબંધનના દિવસે જે તારપા નાચ સાથે જે વાજિંત્રોનો આનંદ માની અને એની